पाटण नगरपालिकानी वाहन शाखाना कॉन्ट्राक्ट बेजना 62 ड्राइवरो सहित हेल्परोनो स्टाफ मळीने कुल 72 कर्मचारीओ तेओना 2 मासना पगारो नहीं मळवाना कारणे कॉन्ट्राक्टर सामे गत रोजथी मोरजो मांड्यो हतो, जेथी आ हड़तालना कारणे पाटण पालिकानी वाहन शाखाना मोहल्ला पोळो सोसायटीओमां डोर टू डोर कचरो उघरावता 24 छोटा हाथी ट्रेक्टरो जीप जेसीबी पाणीना टैंकरोनी डिलीवरी अने एकत्र करायेला कचराने उपाड़वाना 52 कंटेनरो 3 कचरा ट्रोली सहितना 50 उपरांत वाहनोना पैडा गत रोजथी थंभी गया हता। त्यारे कॉन्ट्राक्टर सहित वहीवटदार आ हड़ताल पर बेसेला कर्मीओ पासे वाटाघाटो करवा प्रथम दिवसे न आवता बीजा दिवसे पण वाहन शाखाना ड्राइवरोनी हड़ताल यथावत रही हती। त्यारे आ हड़तालने पगले पाटण शहेरना जुदा जुदा कचराना स्टेन्डो पर कचरानो भराव थई जता शहर धीमे धीमे गंदगी थी खदबदवा जई रह्यु छे। अने जो आने आज परिस्थिति रहेशे तो आगामी दिवसों में रोड पर कचरानुं साम्राज्य जोवा मळे तो नवाईनी वात नहीं, जेने लई बीजा दिवसे पण ड्राइवरो द्वारा नगरपालिका खाते कॉन्ट्राक्टर विरुद्ध सूत्रोच्चार करी तेनी हाय बोलावी हती अने वहेली तके पगार चूकवामां आवे तेवी मांग पण करवामां आवी हती। आ प्रसंगे वाहन शाखाना ड्राइवर रजनीकांत पटेले जणाव्यु हतुं कि बीजा दिवसे पण कॉन्ट्राक्टर के वहीवटदार द्वारा समाधानी कोईपण प्रक्रिया करवामां न आवता हड़ताल यथावत राखी होवानुं जणाव्युं हतुं अने वहीवटदारों द्वारा तेओना पगार मुद्दे सात सहकार आपवाने बदले तेओने नौकरीमांथी छूटा करवानी धमकीओ आपवामां आवी रही होवाना आक्षेपो करी शहेरीजनोने ड्राइवरोने योग्य मांगने सात सहकार आपी अन्य कोई ड्राइवरो वाहन शाखामां न जोड़ावा पण अपील करी हती। हुं पोते ड्राइविंग करुं छुं नगरपालिकानी अंदर। गईकालनी अमारी हड़तालनी परिस्थिति हड़ताल चालू है और हाल यथावत है, कोई हजी निराकरण आने कोई आएलू नहीं। अमरा कॉन्ट्राक्टर श्री था कोईपण बातचीत करवा अमरी साथ तैयार नहीं, एना कोई अधिकारी कोई बीजा और बीजू अमार अधिकारी तरफ थी जानवर कि तब लोग काम लागी जाओ नहीं तो तरह काम थी घरे मोकली दी थाक धमकी अमने आप रही है। जैसे अमे लोग अमार करेली मजूरी ने हक अमे मांगी रहा है। प्लस बीजी मार पाटणनी जनता ने नम्र अपील है कि અહીંના વહીવટદાર તરફથી એવું કહેવામાં આવેલું હોય મને અત્યારે કે તમારે સિવાય બીજા ભરતી અમે કરી અને અમારું હાલ કામ ચાલુ કરાવી નાખશું, તો મારે પાટણની જનતા નમ્ર અપીલ છે કે જો અમારે પેટ ઉપર પાટો મારવામાં આવતી હોય તો આવનાર બીજા ડ્રાઈવરશ્રીઓને પણ આ જ રીતે એમનું શોષણ થવામાં આવશે જ, એટલે નમ્ર અપીલ એવી છે કે મારી કે કોઈ આની અંદર જોડાય નહીં અને અમારે જે લડત છે એની અંદર અમે સાથ સહકાર આપવા વિનંતી છે। સાંડીસરા પાર્ટીના પ્રમુખ જયેશ પટેલે વાહન શાખાના ડ્રાઈવરો તેઓની યોગ્ય માંગને લઈ કોઈપણ રાજકીય વ્યક્તિનો હાથ ન બની શહેરને બાનમાં ન લેવા અનુરોધ કર્યો હતો। પાટણ નગરપાલિકાના વાહન શાખાના જે કર્મચારીઓ અત્યારે હડતાલ ઉપર ઉતરેલા છે, હકીકતમાં પાટણ નગરપાલિકાના કર્મચારીઓ છે જ નહીં, હકીકતમાં કોન્ટ્રાક્ટરના માણસો છે। એમનો પગાર કોન્ટ્રાક્ટરે નથી કર્યો, એમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય સ્વાભાવિક વસ્તુ છે, પરંતુ એમણે જે રજૂઆત કરવાની છે જે એમને બાનમાં લેવાનો છે કોન્ટ્રાક્ટર ઉપર જે ઘોષ દબાવવાની હોય એની જગ્યાએ પાટણ નગરપાલિકા ઉપર આ લોકો જે રીતે દબાણ કરી રહ્યા છે, હકીકતમાં એનાથી પાટણની પ્રજાનું અત્યારે જે અહિત થઈ રહ્યું છે અત્યારે પાટણ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ ગંદકીના સામ્રાજ્ય ફેલાઈ ચૂકેલા છે। હકીકતમાં આ લોકોને તો મારી બે હાથ જોડી નમ્ર વિનંતી કે મારા સહિત કોઈપણ રાજકીય આગેવાનનો હાથો ન બનતા અત્યારે સવારે એ લોકો એમ કહેતા હતા કે ફલાણા ભાઈ સાહેબે કહ્યું છે કે કોન્ટ્રાક્ટર અત્યારે 10 વાગે એમને મળવા આવશે। મેં કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂ વાત કરતા કોન્ટ્રાક્ટર તો પાટણની અંદર પગ પણ દેવા તૈયાર નથી, ચીફ ઓફિસર દ્વારા વોટ્સઅપમાં એને નોટિસ પટકારવામાં આવી છે કોન્ટ્રાક્ટર પાટણમાં આવવાનો નથી। હકીકતમાં આ લોકોએ ત્યાં જઈને એને રજૂઆત કરવી જોઈએ અથવા કામગીરી ચાલુ કરી દેવી જોઈએ। ચીફ ઓફિસર સાહેબે આશ્વાસન આપ્યું છે કે કોન્ટ્રાક્ટરનું બીજી તારીખે બિલ આપીશ એમાંથી તમારો પગાર થઈ જશે, છતાં પણ આ લોકો જો ન માનતા હોય તો આવી રીતે પાટણ શહેરને બાનમાં લેવાનો અમને કોઈ અધિકાર નથી। ચીફ ઓફિસર સાહેબ અત્યારે આવે છે, જે નિર્ણય લે છે પાટણની પ્રજાના હિતમાં લે છે। કૃણાલ એજન્સીનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેઓ દ્વારા પાલિકા છેલ્લા 5 માસથી ચેકો આપતી ન હોવાનું જણાવી અડધા ચેકો પણ આપે તો ડ્રાઈવરોને તાત્કાલિક પગાર ચૂકવવાની ટેલિફોનિક બાહેંધરી આપી હતી। સાહેબ, વૈકલ્પિક વ્યવસ્થામાં એવું છે કે આ લોકોને પગારની પેલી માગણી છે, બે હા ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બરનો પગાર બાકી છે બરાબર, તો મેં સીઓ સાહેબને વાત કરી રિક્વેસ્ટ કરી
સાહેબ તમે મને પેમેન્ટ આપો, છૂટું કરો, મારું છેલ્લા 4-5 મહિનાથી મારે પેમેન્ટ લેવાનું બાકી છે, મને છૂટું કરો તો હું આ લોકોનો તાત્કાલિક પગાર કરી દઉં. બરાબર, હવે આ લોકો જે પગાર, અમારે એક સાથે બે પગાર જોયું, તો મેં ચીફ ઓફિસર જોડે મારા અડધી રકમ જ મેં માગી છે. મેં સાહેબ મારા જે બિલ ચડે એની મને અડધી રકમ આવે તો હું આ લોકોને પગાર કરી દઉં, તો આ પગાર કરીશ તો આ લોકો બધા કામગીરી ચાલુ થઈ જશે, કારણ કે આ લોકો કોઈ વાત સાંભળવા તૈયાર નથી અત્યારે. આટલી જ છે વાત, બરાબર સાહેબ, બીજું કોઈ સજા નથી. આમ 6 મહિનાથી મને પેમેન્ટ નથી આવ્યા, 5 મહિનાથી મારું પેમેન્ટ ત્યાં પગાર એડવાન્સ છે, મારું બિલ મને હજુ મને જુલાઈ મહિનાનો 6 તારીખે ચેક આપ્યો અને 7 તારીખે આ લોકોનો પગાર કર્યો. એ પછી મારે ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર છેલ્લા 5 માસના મારે ચેક લેવાના બાકી છે. તો મેં સાહેબ જોડે ખાલી 3 ચેકની માગણી કરી છે, તો મને એ ચેક આવે તો હું આ લોકોને પગાર કરી દઉં. આમ વહીવટદાર દ્વારા એજન્સીને પગાર ન ચૂકવાતા ડ્રાઈવરોને હડતાળ કરી સમગ્ર શહેરને બાનમાં લીધું છે તે કેટલે અંશે વ્યાજબી કહેવાય. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરની મધ્યસ્થિતિથી 1 તારીખ સુધીમાં ડ્રાઈવરોનો 1 પગાર અને 10 ફેબ્રુઆરી સુધીમાં બીજા બાકી પગારની હૈયાધારણા આપવામાં આવતા ડ્રાઈવરોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને બપોર બાદ નગરપાલિકાના કેમ્પસ ખાતે પડેલા વાહનોના સેલ અને અવાજથી ધમધમી ઉઠ્યું હતું. સમાધાન બાદ તમામ કર્મચારીઓ કામ ઉપર કચરાના વાહન સહિત સાધનો ચાલુ કરી દેતા શહેરને ગંદકીના સામ્રાજ્યથી ઉગારી લેવામાં આવ્યું હતું.